હેલો એવરીવન, સ્ટડી બડીમાં તમારું સૌનું સ્વાગત છે. અને આજે આપણે જોશું ગુજરાતી સાહિત્યનો ભાગ 13. તો ચલો જોઈએ. ઉમાશંકર જોશીની કૃતિનું નામ જણાવો તો વાહાલના વલખાવી નથી, પછી છે સાક્ષર જીવન એ બી નથી, પછી છે પાવન પ્રસંગો એ બી નથી, પછી છે આતિથ્ય. હા, આ એમની કૃતિ છે. તો જવાબ શું આવશે? આતિથ્ય. પછી એ ક્રિકેટના કામણ એ કોની કૃતિ છે? તો એ કૃતિ છે બકુલ ત્રિપાઠીની. કોની છે? બકુલ ત્રિપાઠીની. કાકાની સસ્સી કોની કૃતિ છે? એ કૃતિ છે કનૈયાલાલ મુનશીની. કોની છે? કનૈયાલાલ મુનશીની. નીચેનું વિધાન કોને કહ્યું છે તે જણાવો. આખો પ્રાંત ઘણા જોગની ભરનિંદ્રામાંથી ચોકીને જાગ્યો, બહાવરું બહાવરું જોવા લાગ્યો. તો આમાં આન્સર આવી જશે નર્મદ. કોણ આવશે? નર્મદ. સૌથી દીર્ઘકાલીન આયુષ્ય ધરાવતા સામાયિકનું નામ જણાવો. આન્સર આવી જશે બુદ્ધિ પ્રકાશ. શું આવશે? બુદ્ધિ પ્રકાશ. પછી જે હિન્દુ ધર્મની બાળપોથી કોણે લખ્યું છે? તો આમાં કેવું છે, આમ તમે થોડુંક દૂરથી જોવો ને તો તમને આમ બી લાગે. ઘણાને કેવું લાગે કે આમ ઓપ્શનમાં જે સૌથી લાંબુ આપ્યું હોય ને, ઘણી વાર વાંચ્યું ના હોય તો એવું લાગે કે હા એ જ આન્સર હશે. પાણી અંદર આન્સર આવશે આનંદ શંકર ધ્રુવ. અને એવું દર વખતે નથી હોતું. ચાલો, શ્વેતગીરી તરફ જતા ગંધર્વ મનોમંથન અનુભવ્યું કોની કૃતિમાં આ ઉલ્લેખ છે? તો આન્સર આવી જશે સ્નેહરશ્મિ, સ્વર્ગ અને પૃથ્વી. નેક્સ્ટ જોઈએ, હૃદય વીણા અને વિવર્ત લીલા કોની રચનાઓ છે? એ રચનાઓ છે નરસિંહ દિવેટિયાની. કોની છે? નરસિંહ દિવેટિયાની. જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વળી આ પંક્તિના કવિનું નામ શું છે? કવિનું નામ છે સુંદરમ ત્રિભુવનદાસ લુહાર. મહાભારતના પરિશીલનના પરિપાક રૂપે પ્રાપ્ત થતો અભ્યાસ ગ્રંથ કૃષ્ણ અને માનવ સંબંધોના લેખકનું નામ જણાવો. એમના લેખક છે હરીન્દ્ર દવે. કોણ છે? હરીન્દ્ર દવે. અવનવીન ભાવ ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ નાનહાલાલના કાવ્યો પ્રગટ્યા અને ગુજરાતી ભાષા પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર નાનહાલાલને ઉગ્યો પ્રફુલ્લ અમી વર્ષણ ચંદ્રરાજ કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા? આ પ્રશ્ન સ્પેશિયલી પેપર સેટરે તમારો ટાઈમ બગાડવા માટે બનાવ્યો છે. શું બગાડવા માટે? ટાઈમ બગાડવા માટે. કારણ કે એ ડાયરેક્ટલી બી તો પૂછી શકે કે આ કવિ શું કહે, નાનહાલાલે ઉગ્યો પ્રફુલ્લ અમી વર્ષ ચંદ્રરાજ કહી કોને બિરદાવ્યા છે? પણ આ સ્પેશિયલી તમારા લોકોનો ટાઈમ બગડે ને એટલા માટે જ આવું બનાવે. તો ઘણી વાર જો આવો ટ્રીકી થોડોક ના હોય તો પહેલી લીટી ઇગ્નોર કરવી, ડાયરેક્ટ બીજી લીટીથી વાંચવાનું ચાલુ કરવાનું. પણ હું એ નહીં કહીશ, મારા ઘરનો નિયમ કહીશ, પણ બને તો આખો પ્રશ્ન વાંચો. ચલો, આનો આન્સર આવશે મણિશંકર રતનજી ભટ્ટ. શું આવશે? મણિશંકર રતનજી ભટ્ટ. ચલો, માનવ કલ્યાણ ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો જય ભીખુ એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત થાય છે? તેમાં આવશે બાલાભાઈ દેસાઈ. હવે આવો જ એક પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે શૈદા એવોર્ડ એ કોના માટે આપવામાં આવે છે? તો શૈદા એવોર્ડ આપવામાં આવે છે શું કહે, ગુજરાતી ગઝલકારોને આપવામાં આવે છે. ઠીક છે, અને એ એવોર્ડ અપાય છે હરજી લવજી દામાણીની સ્મૃતિમાં. એના વિશે હજી આગળના પ્રશ્નમાં આપણે વધારે ડીપમાં ચર્ચા કરીશું. ચલો, કવિ બોટાડગરનું પૂરું નામ જણાવો. એનું પૂરું નામ છે દામોદર ખુશાલદાસ બોટાડકર. દામોદર ખુશાલદાસ બોટાડકર. નેક્સ્ટ જોઈએ, ખીજડીયા ટેકરે નવલિકાના લેખકનું નામ જણાવો. એ લેખક છે ચુનીલાલ મડિયા. કોણ છે? ચુનીલાલ મડિયા. પછી ગુજરાત સાહિત્ય સભાના સ્વપ્ન દ્રષ્ટા રણજીતરામ મહેતાનું જન્મસ્થળ જણાવો. તેમનું જન્મસ્થળ છે સુરત. કયું છે? સુરત. પછી આ પાછા આ લોકોએ શું કહે તખલ્લુસ પૂછ્યા છે. ઝીણાભાઈ દેસાઈનું છે સ્નેહરશ્મિ, કરશનદાસ માણેકનું છે વેશમ પાયન
પછી ઉમાશંકર જોશીનું વાસુકી, બીજું નહીં બોલું, તમે જો આગળનો વિડીયો જોયા હોય તો બીજું તમને ખબર પડી જશે. આવી ગયા હરજી, લવજી, દમાણી, એમનું કયું છે? શૈતા. હવે આમાં આન્સર આવી જશે એ. હવે મારે છે ને થોડી આ હરજી લવજી દમાણી વિશે વાત કરવી છે, ઠીક છે? તો એના વિશે વાત કરીએ. હવે આ જે શૈદા છે ને એનો ઉર્દુમાં મતલબ થાય છે મેડ વિથ લવ, એટલે કે પ્રેમ સાથે પાગલ, ઠીક છે? હવે હરજી લવજી દમાણીનો જન્મ થયો છે પીપલી ધંધુકામાં. એમને સંપાદક રહ્યા છે બે કડીની મોજ 17 ઓગસ્ટ 1924માં. પછી તેમને જય ભારતી આમ લાંબા કાવ્યો રહી જાય દલપતરામની સ્ટાઇલમાં. એમની કૃતિ જે દીપકના ફૂલ, ચિંતા કે અશ્રુ ચાલ્યા જાય છે. એમની ફેમસ નોવેલ છે માં તે માં, મોટી ભાભી, અમર જ્યોત, પછી વાંજણી વહુ. હવે આ જે વાંજણી વહુ છે ને એની ઉપર કરિયાવર મૂવી બની ગઈ હતી 1977માં, ઠીક છે? હવે હવે એક લાસ્ટ ક્વેશ્ચન હરજી લવજી દમાણી વિશે તમને પૂછે કે એ જે શૈદા એવોર્ડ જે છે એ કોના દ્વારા આપવામાં આવે છે? તો એ આપવામાં આવે છે ઇન્ડિયન નેશનલ થિયેટર દ્વારા, ઠીક છે? ચલો. સુરસિંહજી ગોહિલ કલાપીના વારસદાર સાહિત્ય રસિક હતા અને તેઓ રાજહંસ ઉપનામથી તેમના લેખો કાવ્યો લખતા હતા. આ વારસદારનું નામ જણાવો. આ વારસદાર હતા પ્રહલાદસિંહજી. કોણ હતા? પ્રહલાદસિંહજી. કવિ હરીન્દ્ર દવેની સર્જન સૃષ્ટિના નેપથ્યમાં દયારામ, ગાલિબ, વોલ્ટ વિપમેન, શ્રી અરવિંદ, માતાજી, સુંદરમ, મરીઝ આ બધા દ્રશ્ય અદ્રશ્ય રૂપે દેખાયા કરે છે. આ વિધાન કોનું છે? તો કોનું છે? સુરેશ દલાલ. કોનું છે? સુરેશ દલાલ. કઈ કૃતિ જયંત પાઠકની નથી? તો સંકેત એમની કૃતિ છે, મર્મ છે, આલોકપી છે, અનુભવ એમની કૃતિ નથી. તો આપણો આન્સર શું થઈ જશે? અનુભવ. આમાં કીધું છે કવિવર્ય ભાનુપ્રસાદ પંડ્યાની કૃતિ જણાવો. તો મૃત્યુ સમૂહ આ સમીપ એમની કૃતિ નથી. શબ્દ શિલ્પ બી એમની કૃતિ નથી. ઉદ્ગાર બી એમની કૃતિ નથી. તો કઈ એમની કૃતિ છે? અડોઅડ એમની કૃતિ છે. મકરંદ દવેનું જન્મ સ્થળ જણાવો. વલસાડ નથી, મોરબી બી નથી, ધંધુકા બી નથી. કયું છે? ગોંડલ. ગોંડલમાં એમનો જન્મ થયો હતો. પછી છે સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કૃત જીવન વ્યવસ્થાના લેખકનું નામ જણાવો. તો એ લેખક છે કાકા સાહેબ કાલેલકર. ચલો. ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેક્ઝાન્ડર કિલોંગ ફાર્બસ દ્વારા ગુજરાત વર્ણાખીલો સોસાયટીની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમને તેમના કયા સાહિત્ય ગુરુનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો? હવે આ પ્રશ્ન તમારા ટાઈમ બગાડવા માટે પાછો બનાવ્યો છે. આટલો લાંબો લાંબો મેં તમને આની પહેલાં બી કીધું હતું કે જો આ પહેલી લીટી આપણા એક રીતે જોવા જાઓ તો અહીંયાથી ટૂંકમાં થોડી કામની છે, બાકી કંઈ કામની નહીં. સીધું પૂછ્યું કે ગુજરાત વર્ણાખીલો સોસાયટીના સ્થાપના કરવામાં આવી હતી, એટલે ટૂંકમાં એને સહયોગ કોને આપ્યો હતો? તો જો તમને થોડું ઘણું મસ્ત વાંચેલું હોય ને તો આટલું વાંચો ને ત્યાં કવિ દલપતરામ ટીક મારી દેવા, ઠીક છે? હજી કહું આ મારો ઘરનો નિયમ હે. બાકી હું તો કહીશ ત્રણે ત્રણ લીટી વાંચો અને વ્યવસ્થિત રીતે જવાબ આપો, કારણ કે પછી તમે નહીં વાંચો ને ઊંધું ટીક મારીને આવજો તો મારો વાંક નહીં આવે. ચલો. બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારના સોનેટને લોકપ્રિય કર્યું? તો જવાબ આવશે મિલ્ટોનિક સોનેટ. હવે મિલ્ટોનિક સોનેટમાં એકમ સહિત કેટલી પંક્તિઓ હોય એવો પ્રશ્ન આપણે આની પહેલાંના વિડીયોમાં ચર્ચા કરી લીધી. ચલો આગળ જોઈએ. ગાંધી યુગનું ગુજરાતી સાહિત્યના લેખનકારનું નામ જણાવો. કોણ છે? જયંત પાઠક. કોણ આવશે? જયંત પાઠક. સો દેટ્સ ઇટ ફોર નાવ. સી યુ સૂન. જો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.